हरिओम। अरवली समाचार द्वारा चालता भाग्य विधाता कार्यक्रम में आप सौ दर्शक मित्रों हूँ ऋषिकेश गौर हार्दिक स्वागत करूँ छू। आवो जाणीए आजनू पंचांग तथा बार राशियों भविष्य कथन। तारीख आज 13/11/2020 ने शुक्रवार आसो वद तेरस। चित्रा नक्षत्र चंद्रमा कन्या राशि में विराजमान छे। सूर्य तुला राशि में विराजमान छे। आ हतु आजनो पंचांग। आजनो दिवस खूब महत्वनो छे। दिवाळी पर्वनी आजथी शुरुआत एटले के प्रारंभ थशे। आजे आसो वद तेरस एटले के धनतेरस। आपणे सौ जाणीए छीए कि आजे घरे घरे लक्ष्मीनु पूजन थतुं होय छे। आजनो दिवस एटले के भगवान धन्वंतरी देवनो प्रागट्य दिवस कहेवाय। धन्वंतरी देव आपणने आयुर्वेद आप्यो અને દરેકનું સ્વાસ્થ્ય રોગોનું નિવારણ માટે ઔષધ શાસ્ત્ર માનવ કલ્યાણ સમાજ કલ્યાણ માટે આપણને પ્રદાન કર્યું। તો આજના દિવસે ખરેખર ભગવાન ધન્વંતરી દેવનું પૂજન કરી અને આજનો ઉત્સવ આપણે મનાવવો જોઈએ। માટે આપ સૌને વિનંતી છે કે આજના દિવસે ભગવાન ધન્વંતરી દેવનું પૂજન કરી અને આપણે સૌ એમનો આભાર વ્યક્ત કરી અને આ ઉત્સવ મનાવવો જોઈએ। આ હતો આજનો દિવસનું મહત્ત્વ। આવો જાણીએ બાર રાશિઓનો ફલાદેશ। મેષ રાશિ। મેષ રાશિના જાતકોએ આજના દિવસે ખૂબ સંયમથી પસાર કરવો, ઉતાવળા નિર્ણય લેવા નહીં। કામ બગડી શકે તેના નિવારણ હેતુ નારાયણ કવચના પાઠ કરાવી પોતાની સમસ્યાનું નિવારણ કરવું। વૃષભ રાશિ। વૃષભ રાશિના જાતકોએ આજના દિવસે પોતાના સગા સંબંધીઓ દ્વારા અપમાનિત થવું પડે માટે સાચવેતી રાખવી, તેના નિવારણ માટે સવારે સ્નાન કરી વડના વૃક્ષ નીચે બેસી ઓમ ક્લીમ શિવાય નમઃ મંત્રના જપ કરી પોતાની આ સમસ્યાનું નિવારણ કરવું। મિથુન રાશિ। મિથુન રાશિના જાતકોએ આજના દિવસે પોતાના વ્યવસાયમાં ખોટ આવે, કેમ કે આજના દિવસે બિલીપત્ર ભગવાન શિવજી ઉપર અર્પણ કરી પોતાની આ સમસ્યાનું નિવારણ કરવું। કર્ક રાશિ। કર્ક રાશિના જાતકોએ આજના દિવસે અકસ્માત યોગ બની શકે તેમ છે, માટે સાવધાની રાખવી, તેના નિવારણ માટે ગરીબોને લોખંડ ધાતુનું દાન આપી પોતાની આ સમસ્યાનું નિવારણ કરવું। સિંહ રાશિ। સિંહ રાશિના જાતકોએ આજના દિવસે પોતાના સાંસારિક લગ્ન જીવનમાં તકલીફ ઊભી થાય માટે તેના નિવારણ માટે ભગવાન લક્ષ્મીનારાયણની પૂજા કરી પોતાની સમસ્યાનું નિવારણ કરવું। કન્યા રાશિ। કન્યા રાશિના જાતકોએ આજના દિવસે પૂર્વ દિશા તરફ પ્રવાસ કરવાથી લાભ થાય અને કન્યા રાશિનો દિવસ ખૂબ સુંદર જણાય અને આનંદિત પસાર થાય। તુલા રાશિ। તુલા રાશિના જાતકોએ આજના દિવસે પોતાના સંતાનોના આરોગ્ય બાબતે કાળજી લેવી, તેના નિવારણ માટે બ્રાહ્મણ કન્યાઓને ભોજન કરાવી પોતાની સમસ્યાનું નિવારણ કરવું। વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસે આરોગ્ય બાબતે કાળજી રાખવી, નિવારણ માટે શેરડીના રસથી ભગવાન મહાદેવજી ઉપર અભિષેક કરી પોતાની સમસ્યાનું નિવારણ કરવું। ધનરાશિ. ધનરાશિના જાતકોએ આજના દિવસે પોતાના વ્યવસાયિક સ્પર્ધા થઈ શકે તે માટે સફળતા મેળવવા માટે ભગવાન શાલિગ્રામ ઉપર કેસર મિશ્રિત દૂધનો અભિષેક કરી પોતાની સમસ્યાનું નિવારણ કરવું। મકર રાશિ. મકર રાશિના જાતકોએ આજના દિવસે પોતાના કુટુંબ સભ્યોના આરોગ્ય બાબતે કાળજી રાખવી, તેના નિવારણ માટે બ્રાહ્મણ પરિવારને પૂજન કરી અથવા તો અન્નનું દાન આપી પોતાની સમસ્યાનું નિવારણ કરવું। કુંભ રાશિ. કુંભ રાશિના જાતકોએ આજના દિવસે પૈતૃક સંપત્તિનો વિવાદ ઊભો થાય, તેના નિવારણ માટે બ્રાહ્મણો દ્વારા પિતૃ તર્પણ કરાવી પોતાની આ સમસ્યાનું નિવારણ કરવું। મીન રાશિ. મીન રાશિના જાતકોએ આજના દિવસે વિદેશ પ્રવાસનું આયોજન કરતા હો તો તેમાં મુશ્કેલી ઊભી થાય, આરોગ્ય બગડી શકે માટે તેના નિવારણ માટે ભગવાન મહાદેવજી ઉપર અભિષેક કરાવી પોતાની આ સમસ્યાનું નિવારણ કરવું। આ હતું આજનું પંચાંગ તથા બાર રાશિનો ફલાદેશ. ફરી એકવાર આપ સૌ દર્શક મિત્રોને ધનતેરસની ખૂબ ખૂબ બધાઈ. એ જ સાથે આવતીકાલે ફરી મળીશું અરવલ્લી સમાચાર દ્વારા ચાલતા ભાગ્યવિધાતા કાર્યક્રમમાં। ત્યાં સુધી મને એટલે કે ઋષિકેશ ગોરને રજા આપો. હરિઓમ.